वर्णिवे शर्मणीयदर्शनं मन्दहाश रुचिराननाम्बुजं पूजितं तमेर्मुदा नन्दनुमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा, गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरुवे नमः ॐ यवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः हरीकृष्णाय परं ब्रह्मणि च नमो नमः श्रीसद्गुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી ઠાકોરજી મહારાજની જય શ્રી સદગુરુદેવની જય જય શ્રી સ્વામિનારાયણ આજે વિક્રમ સંવંત બે હજાર સત્યોતેર શ્રાવણવદ એકાદશીનો દિવસ છે ગઈકાલે એકાદશી હતી આજે એકાદશી રહેવાની છે તારીખ ત્રણ નવ બે હજાર એકવીસ શુક્રવાર છે આજનો સુવિચાર છે सफलता जिंदगी हस्तरेखा में नहीं होती याद रखो, सफलता जिंदगी हस्तरेखा में नहीं होती इमारत एना नक्शा में नहीं होती फरी वर सफलता जिंदगी हस्तरेखा में नहीं होती चणायेलीमरत एना नक्शा में नहीं होती કોઈ એમ કહેતો હોય કે મારી હાથની રેખામાં આવું આવું ધન લખેલું છે કે આવી આવી સફળતા લખેલી છે કોઈ જ્યોતિષકાર પાસે જઈ અને હાથ બતાવે અને કહી દે આ હા 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 હો વર્ષની આયુષ્ય છે તમારી ધન તો ઢગલા બંધ છે વિદેશની રેખાઓ પણ છે લગ્નમાં તો તમારે ઓહો હો એવા પત્ની આવશે ને તમારો પડ્યો બોલ ચીરી લે સાંસારિક સુખ બહુ છે આ બધું લખેલું હોય અને સાચું છે હું ખોટું નથી દરેકના હાથમાં હસ્તરેખામાં એની જિંદગી લખેલી હોય છે પહેલેથી લખેલું આવે દરેક નથી ને નસીબ અપના અપના વિધાતાના લેખ જેને કહેવાય એ લખેલું તો હોય જ અંદર પણ જો એ પ્રમાણે મહેનત ના કરે ઉદ્યમ ના કરે પ્રયત્ન ના કરે તો એ લખેલું લખેલું જ રહેશે પછી હાથમાં જ રહી જાય બહાર નો દેખાય ચોક્કસ લખેલું છે પણ એ મેળવવા માટે તમારે મહેનત તો કરવી જ પડે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશતી મુખે મૃગાહા સિંહના નસીબમાં હરણા લખેલા જ છે કારણ કે એનો જ ખોરાક જ છે એ નિર્માણ કરેલો છે એ એનો જ ખોરાક છે પણ એવડો ઈ સિંહ ગમે એવો મોટો ડાઘ્યો હોય અને ગુફામાં ઘરીને હોઈ રહે તો કે હરણાં ઉડી ઉડીને મોઢામાં ન પડે એને જ બહાર નીકળવું પડે થોડું ફરવું પડે તપાસ રાખવી પડે છૂપી રીતે હંતાઈ રહેવું પડે કોઈક આવે તો તરાપ પણ મારવી પડે એમાં કોઈક બીજા ઘૂસી જાય પેલા નાના નાના નથી કહેતા પહેલાં નોર નારડા જેવા તો એનાથી શિકાર બચાવી લેવો પડે કરવું પડે કે ન કરવું પડે પણ એમને એમ હોય રે કે ના મારા નસીબમાં તો આ લખેલું જ છે ભગવાન આ મારે માસ જ ખાવાનું છે તો પછી અહીં હું તો હું તો કેમ ન ખાવું લે તો ભૂખ્યો મરી જાય ન મળે એને એ માણસની હાથ રેખામાં કદાચ ને લખેલું હોય આટલું આટલું પણ હુતા હુતા કોઈને મળતું નથી બહુ સરસ મજાનું દ્રષ્ટાંત ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી નકશા બની ગયા એટલે ઇમારત બની ગઈ નકશા તો ચિતરાઈ ગયા છે સરસ લગાડી હોય દીધા છે પણ એ નકશામાં ઘરાય નકશામાં બાથરૂમો એમાં નવાય નકશામાં રસોડું એમાં ખવાય નકશામાં ચિતરાયેલું છે હજુ પણ એને માટે પાયા ખોદવા પડે સૌથી પહેલાં ધન જોઈએ ધન મેળવવું પડે તમને કીધું તમારા નસીબમાં હાથ માળની હવેલી છે અત્યારે તમે ઝૂંપડામાં જ ઉતા છો પણ હાથ માળની હવેલી તમારા નસીબમાં લખેલી છે તો હવે પ્રયત્ન શરૂ મંડો કરવા તો એ હવેલી થાય અમુકના હસ્તરેખામાં હોતું જ નથી એવું પણ આપણને દુનિયામાં દેખાય છે કે મહેનત કરી કરીને મરી જાય ને તો એ નાન્ય હોય શું ગમે એ સમજવાનું એના નસીબમાં જ નથી ઘણા લોકોને તમે જુઓ ને જ્યાં જ્યાં માથું મારે ને એટલે કહેતા જેમાં જંપલાવે એમાં નિષ્ફળતા જ મળે સફળતા હોય જ નહીં બધેથી પાછો જ પડે અને અમુક સેજ જો આમ પ્રયત્ન માંડે ને કરવા તો આમ સામેથી નસીબ જોર માંડે કરવા પણ થોડુંક તો એને કંઈક તો કરવું જ તમને ભાણું પીરસી દે પણ ખાવું તો જાતે પડે ને ખેતર તો જાતે જ ખેડવું પડે યાદ રાખો ખેતર તો એ કઈ ભગવાન ન ખેડી દે તમને એ જાતે ખેડવું પડે તપાવી દે ઉપરવાળો ખેડો તમે તપાવે ઉપરવાળો જ્યાં સરસ મજાનું પશ્યુ કરી દીધું હોય હે ખેડીને મુલાયમ ભાઈ વર્ષે પહેલો એ આપણું કામ નહીં પછી પછી વરસી જાય પછી વાવવું તમારે જ પડે એ ન વાવી જાય સમજ્યા તમે વાવું તમારે પડે પણ વાવ્યા પછી ઉગાડી એ દે એ તમારથી ન ઉગે એ દાણો આમ જાય દાણાનું બીજ આમ હોય આમ હોય આમ હોય તો ઉપર જ આવે એ કોણ લાવે એ લાવે હવે ઉગાડી એ દે પછી તમારે ખાતર પાણી રેડવું પડે એ તમારે રેડવું પડે ટાઈમે ટાઈમે જે કાંઈ એની નીંદણ કરવું પડે ઘાસ વધારાનું કાઢવું પડે ચોખ્ખું રાખવું પડે એ તમારે કરવું પડે મોટું એ કરી દઈએ હ મોટું ઈ કરી દઈએ હા મોટું કરે ફર્સ્ટ ક્લાસ એના ડુંડા આવી જાય સરસ મજાનો બધો પાક આવી જાય ઉપર ફર્સ્ટ ક્લાસ બધું થવા માંડે પણ પછી લણવું જ તમારે પડે એ નો લણી દે યાદ રાખો નહીં ત્યારે કે હવે આટલું કરી દીધું તો હવે ઘર ભેગું કરી દો ને કોઠારમાં નાખી દો ને બાપા એ તમારે કરવું પડે સમજ્યા એ બધું કરી દઈએ દળવું તમારે પડે સમજ્યા ઘંટલામાં નાખીને લોટ કરવો પડે હા એની રોટલી કરવી પડે તમારે ન કરી દઈએ એ જાતે કરવી પડે હા પછી ભાણામાં પીર સઈ ગયું હોય પછી કે હવે એમને મંડો આવવા તો એમનો હોય તો કોળીયો ભરવો પડે હા ખાવા સુધીની પ્રક્રિયા તમારે કરવી પડે ત્યાં સુધી પોગાડવું પડે પણ અંદર ગયા પછીની જવાબદારી એની પાછી પચાવવાની અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણી નામ દેહ માસ્તા પચાવી એ આપણું કામ નહીં ગણા નથી ખાય બહુ હથે પણ પચે નહીં શું કરવાનું ગમે એટલું ખાય સમજ્યા કેટલું ખાધું એ મહત્વનું નથી પચ્યું કેટલું એ મહત્વનું છે પૈડા પથારીમાં એ મહત્વનું નથી પથારીમાં પડ્યા પછી ઊંઘા કેટલું એ મહત્વનું છે સમજ્યા તમે વાંચ્યું કેટલું ઈ મહત્વનું નથી વાંચ્યા પછી જીવનમાં ઉતાર્યું કેટલું ઈ મહત્વનું છે એટલે કે છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી જેને પણ લખ્યું છે બહુ સરસ લખ્યું છે નામ મારી પાસે નથી પણ મેં વાંચ્યું હતું સંતોએ મને આપ્યું બહુ સરસ લાગ્યું ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી નકશો તો હોય પણ એ નકશો બની ગયા પછી કામ પૂરું નથી થઈ જતું પછી પાયા ખોદવા પડે ઇમારત ચણવી પડે બધું રંગરોગાન કરવું પડે બધું ફર્નિચર વાસણ કુસણ વખરી લાવવી પડે પછી એ ઘર ચાલુ થાય પછી એ વાપરવા મળે ફર્નિચર બીજું ત્રીજું આ તે કરવું પડે બધું વ્યવસ્થા લાઇટને પાણીને બીજું ત્રીજું જોઈએ ને બધું ત્યારે વપરાય પછી કે મેં તો મેં તો ઈમારત બનાવી નાખી ક્યાં છે આ કાગળ મારી લાગે કામ એમ કોઈ કે મારા હાથમાં તો આ લખેલું જ છે મને મળવાનું 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 કોઈ નો છી નહીં એ વાત ખોટી છે ઘણા લોકો કે મેરે નસીબ મેં તો હૈ તો મિલેગા એ ક્યો નહીં મિલેગા તો હું રે બીજું હું હું રે કેટલાય ખલાસ થઈ ગયા આ મનામાં આ વેમ માન વેમ ઓ આ બધો વેમ છે શું મહેનત તો ભગવાન એ આવે છે ને તોય કરે છે તું એના નસીબમાં નહીં હોય મહેનત તો ધર્મ અને ભક્તિ બહુ કરે છે તો શું બોલા તો એના નસીબમાં કંઈ નહીં હોય મોટા મોટા સંતો ભક્તો કેટલી મહેનત કરે છે તો એને શું આપણા સત્સંગીઓ છે મારો આશ્રિત થાય તિલક ચાંદલો કરે કંઠી પહેરે મારા પાંચ વર્તમાન પાળે તો એને આ લોકમાં અન્ન વસ્ત્રને આબરૂ કરીને સુખી રાખું બરાબર ભગવાનનું વચન છે બિરુદ છે બરાબર અને ભગવાન હાલો ત્યાં સુધી કહી દીધું હુંતા હોતા ખવડાવું હુઈ રે લો આવશે ભગવાન થાળી મૂકવા પણ તોય મહારાજે કહી દીધું ખરું જો પાંચ વર્તમાન પાળજો તે શું થયું તો પછી કાંઈ પાળતો નહીં તને હુડા હુડા એમ કીધું કાંઈ કરતો જ નહીં તું તો શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે રહેશે અને જીવનમાં ક્યારેય દુઃખ આવે નહીં તે બધું આવી ગયું હું બાકી રહ્યું બધું આવી ગયું મહેનત કરવી પડે પરિવારનું ભલણ પોષણ કરવું પડે ધંધા બિઝનેસ કરવા પડે ખેતી જે કાંઈ આપણી પરંપરામાં આવતો હોય બધું જ કર્મ કર્મને એવા અધિકાર અસ્તે માં ફલેશું કદાચ ના શું કર્મ કરવું એ તો આપણો અધિકાર છે એમાં તમે આળસુ બનીને બેસી રહેશો

કેવો જે પુરુષ પ્રયત્ન કરે છે એના જ ઉપર ભગવાનની કૃપા થાય છે જે પુરુષ પ્રયત્ન કરતો નથી એના ઉપર ભગવાનની કૃપા કદીય થતી નથી ફરી વાર દોહરાવું સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી એટલે કોઈ હાથમાં લખેલી લકીરો સમજ્યા એના આધારે બેસી રહેશો નહીં આડસું થશો ઘણા આમાં નામ થઈ ગયા બોલો જે આવે પાંચ પછી ખર્ચે આવે હસ્તરેખા બતાવી આવે અને ભવિષ્ય બધું લખીને આવે પછી કે હવે તારે કાંઈ કરવાનું નથી આમાં તારી હથેળીમાં છે બધું આવશે આમ આમ કંગાલ થઈ ગયા બોલો આમાં નામ થઈ ગયા કાંઈ કરે જ નહીં ને આ મળવાનું છે ક્યાં જવાનું છે પાછા કે ખા દાને દાને પે લિખા ખાનેવાલે ખાને નામ પછી તો ઠીકરો લઈને માગવાન વારો આવે પછી બધા આપે જ ને શું કરે આ જા દો તારે આ પીધો ને શું કરે જેને કઈ કરવું જ નથી એટલે આવી વાત છે સરસ મજાનું સૂત્ર હતું હવે આગળ કથામાં પ્રવેશ પુરુષોત્તમ ચરિત્ર કવિશ્વર દલપતરામનો લખેલો અભયસી બાપુનો આ પ્રેરણાદાયી એટલે એમની પ્રેરણાથી મોટા મોટા સદગુરુના આશીર્વાદથી કવિશ્વર તો પ્રસાદીના હતા મહારાજના જેણે દર્શન કરેલા દલપતરામ કવિ એમનો લખાયેલો આ અદ્ભુત એની કથા ચાલે છે દોહો આપણે ગાયો તો રોગી શંઢ કબુ સ્વામી હોય કટુક કથન ના કહે સતી કહોય સતી કહાવે સોય ધર્મદેવ ભક્તિ માતાના લગ્ન થયા અને પછી ધર્મદેવના એટલે કે દેવ શર્માના પિતા બાલ શર્મા પોતાના પુત્ર વધુ ભક્તિ દેવીને ઉપદેશ આપે છે શાનો ઉપદેશ આપે છે પતિવ્રતાના ધર્મનો ઉપદેશ આપે છે હે કલ્યાણી હે ભાગ્યવતી હે પુનિતા હે દુલ્હની હું તને ઉપદેશ આપું છું સાંભળ રોગી હોય પોતાનો પતિ દરિદ્રી હોય નપુષક હોય તો પણ ક્યારેય પણ પોતાના પતિને કડવું વચન ના કેવું એનું નામ સતી કહેવાય તું તો હાવ છો આવો માય કાંગલો છે એમ કહેવાય કદી ના કહેવાય જગતમાં એનો પતિ એક પુરુષ બાકી બધાય તો પતિ પુરુષ તો બધા હોય ને પણ એને માટે બધાય અબડા સ્વામીએ કીર્તનમાં લખ્યું છે વરતો એક પુરુષોત્તમ બાકી બધા અબડા વર એક પુરુષોત્તમ બાકી બધાય ભલેન પુરુષ હોય તો પણ એ અબડા સબળા નહીં અબડા અબડા એટલે સ્ત્રી ય એને સમાન એનો પરણેલો પતિ એ જ પુરુષ બાકી કોઈ એને મન હા અને હોય તો કા બાપ હોય કા દીકરો હોય ભાઈ હોય પતિ તો એક જ હોય બીજો ના હોય પતિવ્રતા નો દ્રષ્ટાંત મહારાજ પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની કેવી પતિ ભક્તિ હોય એના માટે પતિવ્રતાનો દ્રષ્ટાંત વચનામૃતમાં પણ આવે આપે છે કે પોતાનો પતિ ગમેવો કંગાલ હોય રોગી હોય દરિદ્રી હોય પૂંસક હોય તો પણ પોતાના પતિ સમાન કોઈને બીજાને જાણે જ નહીં હમ ગુરુજી ઘણીવાર દ્રષ્ટાંત આપે છે કે એક ઝૂંપડામાં રહેનારી સ્ત્રી હોય પોતાનો પતિ ભલે કંગાળ છે ગરીબ છે અને પર પુરુષ સાત માળની હવેલીમાં રહેતો હોય અને એ આવીને એમ કે હવે હું આ બધા કપડાના ટુકડા ભેગા કરીને હાડી પહેરેશ એના કરતાં હું તને પાંચ હજારની દસ હજારની હાડીને પચાસ હજારની હાડીને આખો સેટ લઈ દઉં ત્યારે પેલી પતિવ્રતા નારી હું કે જા જા કંગાલ હા સાચી નારી હોય ને કહી દે જડબા ઉપર વેતો થા વેતો થા હા ગમે એ પહેરાવે ગમે એમ કરશે તો એ મારો પતિ હે તારી હાડી નથી જોતી એ નો એને 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 એની એને એક મિનિટનો રહેવા દે ત્યા હા દાદાગુરુ પણ એમ કહેતા ધણીને ખાટલે ધણી જ હોય બાકી બધા તો દેરિયાન જેઠિયા હોય પણ ધણીને ખાટલે તો ધણી જ હોય હા ભલે મહેમાન આવે બહુ સુખી સંપન્ન આવે ધનપતિ હોય ગમેવા હોય તોય પણ એને આડોશી પાડોશીમાંથી પગ પલંગ લઈ આવે મોટા ગાડલા લઈ આવે બધી વ્યવસ્થા કરે પાથરી દે એના ધણી કરતાં વધારે સરભરા કરે શું કરવા ધણી કરતાં વધારે છે એટલે ના એના ધણીના હગામાની એની સેવા ચાકરી એનો એનો પતિ રોજ રોટલો ને શાક ખાતો હોય છાશ પીતો હોય પણ મહેમાન આવે એટલે દૂધ ને પૂરી કરે ભજીયા કરે શીરો કરે શું કરવા પતિ કરતાં વધારે વાલા છે એટલે ના મારા પતિના હગા છે આ હું આને રાજી કરીશ આની સેવા કરીશ તો આ વધારે રાજી થાય મારો ધણી રાજી થાય મારા ઉપર મેં હાંચવી લીધા ને એમ એટલે એ ભાવથી પણ તો એ ગમે એટલી ચાકરી કરે પછી પેલો મહેમાન આવે કે તમે તો બહુ હારા લો તારે આ ઢોલિયા ઉપર હું ઊહી જાઉં તારે શું કે આ આવી લાકડી લે ને જોડું મારે વહેતો થતો વેતો થાતો તું આ એસી રૂમમાં તને આપું પણ મારા પતિના ઢોલિયા તો અડતો જ નહીં ન્યા તો નહીં જ હા આ પતિવ્રતાનો ધર્મ છે એમ આપણું હૃદય પણ આપણું હૃદય આપણો આત્મા છે એ આપણો ધણીનો ઢોલ્યો છે ન્યાસ શ્રી સિવાય ભગવાન સિવાય બીજું કોઈ હોય આ પતિવ્રતાના દ્રષ્ટાંત દ્વારા આપણને આ પણ શીખવાડે છે આપણામાં આવી પણ પતિભક્તિ હોવી જોઈએ તો આપણે તો શું માની લઈએ આ તો પતિવ્રતાના ધર્મો છે આ તો સ્ત્રીઓને પાળવાના ધર્મ છે આપણે તો બાદશાહ ગમે ફરીએ નાથ મોરડા વગર તો આપણે મજા આપણે હારું લેવા ઘણા ને હરિભક્તો છે ને આ કથા બહુ ગમે હા જો આ પ્રમાણે આપણા ઘરમાં સ્વામી છે ને ભાર દઈ દઈને જો કહી દઈ ને ઉતરી જાય ને તો આપણે કામ થઈ જાય સુખિયા થઈ જઈએ આપણે પણ એને ખબર નથી આ કથા આપણી બધાઈની છે આપણા બધાની છે આપણો પણ સ્વામી છે હે એની આગળ તો પુરુષોત્તમની આગળ તો આપણે જ અબડા છીએ આપણે એની સ્ત્રી છીએ માટે એ આપણા ધણીને જેવું ગમે એવું આપણે કરવું એ આપણી પતિવ્રતાની ભક્તિ છે હનુમાનજી પતિવ્રતાની ભક્તિ વખાણી રચનામૃતમાં લો હનુમાનજી જેવી પતિવ્રતાની ભક્તિ જોઈએ કે કોઈ પણ યુગમાં હનુમાનજી ચિરંજીવી છે છતાંય પણ હનુમાનજીને ભક્તિ તો એક રામની બીજા કોઈની નહીં બધા અવતારોની સેવા કરીએ ને બધાની સેવા કરી પણ તોય જીભ ઉપર નામ તો એક રામનું અને હૃદયમાં ધ્યાન તો એક રામનું ઓર લ્યો પતિવ્રતા ગોપીઓ તો એમ કે પતિવ્રતાની ટેક કેવી કહેવાય કે કોઈ અમે અમારા શ્રીકૃષ્ણના વિયોગમાં કદાચ દેહ પડી જાય અને આ શરીરનું હાડકું કોઈને મળી જાય અને હાડકામાં હુંગળી કરીને એટલે પોલાણ કરીને એમાં ફૂંક મારે ને તો એ કૃષ્ણ સિવાય બીજું નામ ન નીકળે તો વિચારો બીજો શબ્દ ના નીકળે આ પતિવતાની ટેક મીરાબાઈ કહેતા ને મેરે તો ગીરધર ગોપાલ દૂસરો ના કોઈ દૂસરો કોઈ નહીં મેરે તો ગીરધર ગોપાલ દૂસરો ના કોઈ મારો ભગવાન એક કૃષ્ણ કઈ પતિવ્રતાની ભક્તિ કહેવાય તુલસીદાસજી મહારાજ વૃંદાવન ગયા વૃંદાવન આપણને શીખવાડે છે પતિવ્રતાની ભક્તિ કેવી હોય આપણે તો ગંગા કાંઠે ગંગારામ ને જમના કાંઠે જમના રામ જમનાદાસ જ્યાં એ બાવો બેઠો જપે ને જે આવે તે ખપે જ્યાં બધી જગ્યાએ ખાડા ખોદીએ ને બગી જગ્યાએ ફરીએ ને બધાને પણ કોઈ ખોટું ન લાગુ જોઈએ ને બધાને સારું લગાડવાનું ભૂંડાઈશ લેવાની જ નહીં એકને જ કરે તો બીજાને ખોટું લાગે એ વળી ખરાબ કહે તો આપણે એને રાજી કરી દઈએ હાલો ભાઈ લો તમને માથું અર્પણ તમને અર્પણ હાલો તમે રાજી વાય રાજી પતિવ્રતાની ભક્તિ નથી મહારાજ વચનાવૃતમાં કીધું નાક કપાય એવી વેશ્યા જેવી ભક્તિ મારા આશ્રિતે કદી ના કરવી નાક કપાય એવી અને એનું નામ દીધું પાછું બોલો આવી ભક્તિ મારા આશરે કદી ના કરવી જો નાક કપાવી નથ પહેરવી એ તો નારી નઠારીના કામ છે એથી રહીએ વળ અળગા એવા ભૂષણ ધારવા હરામ છે પરણેલા પતિને એને મૂકીને સાંભળજો આ નિષ્કુળાંત સ્વામીએ વચનવિધિમાં લખ્યું છે પોતાના પરણેલા પતિને મૂકીને પોતાના દેર કે જેઠ હોય એની આરે સંબંધ આડો બાંધી દો અને પછી એમ કે મેં હું બદલું સાસુ નાય છે સસરા ઈ નહી છે ઘરે નું છે ખાલી પાટલો બદલો એમાં થોડી હું બદલી નાખું મેં હવે કાંઈ બાકી રહ્યું એમાં હવે પાખો પાટલો ને ખાટલો ને ડોલ્યો ને બધું બદલાઈ ગયું તો કે મેં હું બદલું તોય પાછી આમ નીકળે ને શેરીમાં ગલીમાં કે જોયો મેં કાંઈ બદલું છે તો એ પછી આમ છાતી કાઢીને વાત કરે એટલે નથ પહેરે નાક કપાઈ ગયું છે ધણીને મેંકી દીધો છે એનો ત્યાગ કરી દીધો નથડી પહેરીને બોલો અને પછી સોડે શણગાર સજે પાછા અને પાછી આમ બળાઈ મારે હે મેવડી એમાં હું બદલું છું બધું ઈનું ઘર તો એનું ય છે સાસુસરા ઈ ના ઈચ્છે છે હે ઈચ્છે હેરણ ના છે બધું ઈનું છે લ્યો એટલે કહેવાનો અર્થ એ નારી નઠારીના કામ છે એથી રહીએ વણ અળગા એવા ભૂષણ પહેરવા હરામ છે પતિવ્રતાનો ધર્મ શીખવાડે છે આપણા બધા માટે છે આપણો ધણી એક જ હોય બે ન હોય હે આપણો ઈષ્ટદેવ એક જ હોય બે ન હોય સાધુ માટે પણ સદગુરુ માટે પણ એક સદગુરુ જોઈએ હા વંદન બધાને નમન બધાને સેવા બધાની પણ જેની પાસેથી આત્યંતિક કલ્યાણ લેવું છે જેના શરણે માથું મૂક્યું છે એવા એવા એક પોતાના સદગુરુ એક જ હોય એ બે ન હોય ત્યાં પણ વચનામૃતમાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું બધાને સરખા ન જાણવા કોઈ એક સદગુરુને સોંપાવું એ કેમ કરવું ઈ વાળે વળવું એને મન સોંપવું તો એ પતિવ્રતાની ભક્તિ છે આપણને શીખવાડે છે આવી સદગુરુ પ્રત્યે પણ પતિવ્રતાની ભક્તિ જોઈએ પોતાની ઈષ્ટેવ પ્રત્યે પણ પતિવ્રતાની ભક્તિ જોઈએ આ વચ્ચે મેં વાત કરી પણ અહીંયા ચાલે છે સ્ત્રી ધર્મોમાં સૌથી મહાન ધર્મ કોઈ હોય તો આય પદ ચિતમે રખે ચાહ ભૂષણ વસન અધિક હું કી આહા સરસ મજાનો સર છે કરહી ગ્રહ નિર્વાહ જેટલી આવક હોય એટલો ખર્ચો કરવો એ પતિવ્રતાનો ધર્મ છે પછી મંદિર માં દર્શન કરવા હારે બે જણા જાય પતિ પત્ની પછી પેલા પત્ની તરત આમ લક્ષ્મીજી હાર તો જોવો એને હાર જ દેખાય કેવો પહેરો સામે જોવો તો ખરા હા લક્ષ્મીજીની સાડી દેખાય ને લક્ષ્મીનો હાર દેખાય વારંવાર કે આજ તમે દર્શન કર્યા તો કર્યા ને પણ બરાબર નહીં કર્યા હોય અરે બરાબર કર્યા શું કર્યા કયો તો લક્ષ્મીજી બહુ રૂપાળા લાગતા હતા ભગવાન નારાયણની સાથે શોભતા હતા કેવા સુંદર વસ્ત્રો વસ્ત્રો તો બરાબર છે પણ પેલો હાર જોયો કે નહીં એવું કરવા કે ઈ મારે જોઈ છે હવે પણ અહીંયા મારે પાંચ હજાર દસ હજારની આવક છે માન ઘર હાલે હાર લાવી ક્યાંથી દઉં બે લાખનો પણ નહીં ઈ હવે લાવો તો જ આ ના ઈ આપો તો જ આપણે આ આ ચૂલો હળગશે ને તે નહીં હળગે એ ઝઘડો થયો ઉભો દર્શન કરવા જાય ન્યા ઝઘડા કરીને આવે બોલો એને ભગવાનમાં ધ્યાન ન હોય ક્યાં હોય ન્યા જ હોય એટલે કહેવાનો અર્થ કે પતિની જેટલી આવક હોય એ પ્રમાણે ખર્ચ કરવો હા ઘરની વ્યવસ્થા એમને જાળવવાની હોય એ ગૃહિણી કહેવાય અને ગ્રહિણી વગર ઘર ઘર ક્યારે ઘર જ ન કહેવાય સમજ્યા પત્ની વગર ઘર કહેવાય જ નહીં એ પછી તમે જે પોહાઈ નામ આપી દો સમજ્યા એટલે એની બધી વ્યવસ્થા એ પોતાના ધર્મ પત્નીઓ એ સાચવે ખર્ચ લાવવું બીજું ત્રીજું આ તે પણ એમાં પછી બહુ કટકી ન કરવી ઘણા કરતા હોય છે પછી શું કે આપણે કટકી ક્યાં આપણા માટે કરીએ છીએ તો પછી કટકી કરીએ ને થોડું ભેગું થાય તો આપણે તો મંદિરમાં જ આપવાનું હોય ને સાધુ રસોઈ જમાડી દઈશું ચોરી કરીને પણ હા એ માગી લેવાનું કે ભાઈ મારે આટલો ખર્ચોના પૈસા જોઈએ જો શક્ય હોય તો અને બીજા આટલા મારે મંદિરે ગલ્લામાં નાખવા જોઈએ સાધુ સંતો રસોઈ દેવા આપવી જોઈએ થોડા થોડા હા બચાવવા જોઈએ હો એ યાદ રાખો બચાવવા જોઈએ કર કસર કરવી જોઈએ વધે તો સારા કામમાં વાપરે છોકરાઓને કંઈક હારું લાવી દે બીજું આ એમની વ્યવસ્થા એ એમનું કાર્ય છે પણ પછી એમ ન કે ભાઈ તમે તો ગમે કરો ગમે એનેથી લઈ આવો ચોરી કરીને લઈ આવો પણ મારે તો આ ઘરમાં જોઈએ એટલે જોઈએ એવી હઠ પકડે એ પતિવ્રતા નારી ન કહેવાય ચિત્તમે રખે એના ચાહા પોતાની અંદર એવી ઈચ્છા ન રાખે ભૂષણ વસન અધિક હું કે મારે આ પાડોશીવાળાએ પાંચ હજારના કપડાં લે હોય તો મારે લાવવા છે પણ એની પાસે છે વ્યવસ્થા એ કમાઈ છે ને ફેક્ટરી હાલે છે ને વધુ બધું પાકે છે ને લઈ આવે આપણી પાસે બે વીઘા જમીન છે એની પાસે છે પોહાઈ લાવી શકે આપણે ન લાવીએ કે પછી કે ના કેમ ન લાવીએ કે મને લાવી દો ગમે એમ કરીને લાવી દો એવી હટ પકડવે તો એ પતિવ્રતા નારી ના કહેવાય પોતાના પતિની આવક પ્રમાણે જ ઈચ્છા રાખે એ આપે રાજી ખુશીથી તો પણ ખોટી રીતે પોતાના પતિને આ બાબતમાં દબાવે નહીં સત્સંગી નારી હોય પતિવ્રતા નારી હોય એનો આ ધર્મ છે લ્યો પતિ કી અતિ મર્યાદા ધારે ઉચ્ચ સ્વર નહિ શબ્દ ઉચારી કહુ સમય ક્રોધન કરહી કહુ સમય કહુ સમય ક્રોધન કરહી મધુર વચન મુખ સે ઉચરહી મધુર બચન પતિ કી પોતાના પતિની રાખવી જોઈએ અહીં તો તમે બધાય સમર્પિત બેઠા છો એટલે તમારે બહુ આ કંઈ બહુ એ ન હોય કારણ કે પાછળનું આગળનું કોઈ વિચારવાનું પણ જે ઘર સંસારમાં આ કથા સાંભળતા હોય ત્યાં ખાસ એમને આ પતિએ જાળવવી જોઈએ એની કથા આવશે આગળ નકરું પતિ પત્ની ઉપર જ બધું નહીં આવે ત્યારે એના ઉપર આવશે અત્યારે પ્રકરણ જે ચાલે છે પતિની મર્યાદા રાખવી જોઈએ તો કેવી એ પણ શીખવાડે ઉચ્ચે સ્વર કદી એની આરે બોલાય નહીં મોટે મોટેથી ઘાંટા પાડીને ગમે એવા શબ્દો બોલીને ગમે એવા નામ પાડીને આખી દુનિયા આડોશી પાડોશી સાંભળે એમ કરાય નહીં કૌ સમય પૂની ક્રોધ ન કરી ક્યારેય પણ પતિવ્રતા નારીએ ક્રોધ નહીં કરવો જોઈએ હા ક્યારેય નહીં કદાચ પતિ ક્રોધ કરીને કે તો એ સામે તો ક્રોધ કરાય જ નહીં સામસામા બે છેડા ગરમ હોય આમ તો ઇલેક્ટ્રિકમાં તમે કહું એક ઠંડો હોય ને એક ગરમ હોય પણ બે ગરમ ભેગા થાય તો શું થાય ઉડાડી મૂકે ને બધું એમ જ્યારે એક ક્રોધ કરે ને ત્યારે આમને શાંત રહી જવું પડે હા શાંત રહી વધારે પતિ પત્નીમાં થાય અને કાં સાસુ બહુમાં થાય એક 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 બહુ બહુ કંટાળી ગયા પોતાના સાસુથી કારણ કે જે આ ઘરમાં પગ મૂકે ને ભેગા થાય એટલે વેઢ્યા જ કરે બોલ્યા જ કરે ક્રોધ કયા જ કરે તારામાં તા નથી તને તો આ નથી આવડતું ને તને આ નથી શીખવાડ્યું તું આમ કરે છે ને તેમ કરે છે ને સાસુ રોજ ટોયકા જ કરે ને કયા જ કરે ને વઢ્યા જ કરે અને નથી રોજનું આ થયો કેટલાક દી આમનામ ભાઈ થાકે ને એક દી મંદિરે ગયા છે આમ કથામાં કોઈ મહાત્મા કે કોઈ કથાકાર કથા કરતા હતા એટલે પછી એને પૂછ્યું આ બેને કે મારે આ ઘરમાં પ્રોબ્લેમ છે આનું શું સમાધાન તો પહેલાં એ કીધું આપું તમને એક એની ઔષધિ તો તો બહુ સારું કેમ શાંતિથી થઈ જ જાય ને કે એ કે પહેલાં પૂછી લીધું એમને કે પહેલાં બોલવાનું કોણ શરૂ કરે તો કે સાસુબા પછી એ બહુ કે એટલે પછી મારે કેવું પડે સામે તમે હામે કહો છો ને તો કે હું સહન નથી થતો હું કરું થાકી ગઈ છો બહુ પણ હું એ હામી સામે ઠબકારું પછી તો સંતોષ ખાતરી મને એ થઈ જાય મેં કહી દીધું તો તો કે આનો આરો નહીં આવે તો એક તોય હું તમને ઔષધિ આપું છું એક એક પાણી બોટલમાં ભરીને આપ્યું લ્યો જ્યારે પણ તમારા સાસુબા તમને વઢે ક્રોધ કરે ત્યારે તમારા મોઢામાં પાણી એક કોગળો મૂકી દેવાનો ખૂટે એટલે આમાં ઉમેરી દેવાનું પણ આવું થાય ત્યારે એક ઘૂટડો મૂકી દેવાનો પછી પીવાનું નહીં પાણી બહાર કાઢવાનું નહીં ભરી રાખવાનું જ્યાં સુધી સાસુબા શાંત ન થઈ જાય ત્યાં સુધી તમારે બોલો થશે તો કે ઘરમાં શાંતિ થઈ જતી હોય તો કરીશ કે લઈ જાઓ જાઓ જ્યાં ઘરમાં પગ મૂકો હોય ત્યાં તો સાસુબા ક્યાં ગઈ હતી અત્યાર સુધી ક્યાં રખડતી હતી કઈ તને અક્કલ છે કે નહીં આમ ને તેમને મીડા કહેવાય આને થયું કે આ જો સાસુભાઈ ક્રોધ કર્યો લાવો તા એટલે પેલું પાણી મોઢામાં કોગળો લઈ લીધો ભરી રાખ્યું એક મિનિટ થઈ બે મિનિટ થઈ ત્રણ મિનિટ થઈ સાસુ બાતો બોલી બોલી થાકી ગયા પછી પાછા ખૂણામાં બે ગયા અને થયું કાં ને આ નહીં થતું તો હમણાં કોગળો કાં પી જો ને કાંઈ એની માથે ઓકી દઉં પણ પેલું યાદ રાખ્યું ને આવી તો પછી એક બીજો દી થયો પછી પાછો બીજે દીએ થોડુંક સાસુબાનું થયું જે કંઈક કેવું છે વરી કીધું બે શબ્દોના આને કોગડો ભરી લીધો મોઢામાં પાણી રાખી દીધું સાસુબા પાંચ મિનિટમાંથી ચાર મિનિટે આવી ગયા ત્રીજે દિવસે ત્રણ મિનિટે આવી ગયા સમજ્યા ચોથે દિવસે બે મિનિટે આવી ગયા પાંચમે દિવસે એક મિનિટમાં પૂરું કરી દીધું ત્યારે પહેલાંને અસર થઈ હા ઓછું થાય છે અસર થવા મીટી છે સાસુબા હવે બહુ ટૂંકમાં પતાવે છે નહીં તો લાંબુ લેક્ચર હતું પછી તો પાંચમે દિવસે તો સાસુબાઈ કીધું બેટા વહુ હું તમને પાંચ પાંચ દિવસથી ટળકાવું છું ગમે એમ શબ્દો કહું છું ક્રોધ કરું છું તો એ તમે પાંચ દિવસથી એક શબ્દ બોલતા નથી મારી સામે તમને શું થયું છે નહીં તો હું એક વેણ કહું તમે બે કહો છો આ તમે હું દવા લઈ આવ્યા છો તો કે દવા બહુ સારી છે હા તો શું આ પાણી છે કે એમ તો કે આ પાણીનો ચમત્કાર છે આમાં તમે જ્યારે બોલો ત્યારે આવું મોઢામાં ધરી દો બોલવાનું બહુ મન થાય પણ પાણી અંદર હોય એટલે બોલાય નહીં પણ હવે એ હું ચમત્કાર કરતો હોય તો મને નથી ખબર પણ એ બાપુએ મને કથાકાર એમને આ પાણી આપ્યું છે હાલને આપણે પૂછીએ શું છે વરી ગયા કથાકાર પાસે બે જણા કહે કે સાસુબા અને વહુ બે હારે કોઈ દી આવે નહીં આવી પાસે ભેગા ભેગા ક્યાં સાંભળવા એવા કેવું પડે કે ત્યારે પછી કથા પૂરી થઈને એટલે બેઠા કે આ તમારા પાણીમાં હું ચમત્કાર છે એ કહો કાં કે અમારા ઘરમાં શાંતિ થઈ ગઈ કે ચમત્કાર કાંઈ નથી બાપા આ કાંઈ મંતરેલું નથી આ કાંઈ બીજું નથી પાણી તો તમારા ગોળાનું એનું ઈચ્છે સમજ્યા પણ આ પાણી આના મોઢામાં હોય ત્યારે મેં એને નિયમ આપ્યો હતો કે જ્યાં સુધી સાસુબા શાંત ન થઈ જાય ત્યાં સુધી આ તારે ઓકવાનું નહીં કોકડો અને પીવાનું નહીં મોઢામાં જ મૂકી રાખવાનું એટલે શું થાય કે સાસુબા બોલે તો એક જ બાજુથી બોલાય આ હામે બોલે તો સાસુબા ચાર બોલે આઠ બોલે તો પેલા હોળ બોલે એટલે આ બોલે ને એટલે સાસુબાને થયું કે હા હવે વહુ બા સુધરી ગયા છે એટલે એ ધીરે ધીરે શાંત પડી ગયું એક જ જણો બોલે તો જ સમાધાન થાય બે એકારે બોલે એટલે એ વર્ષો સુધી કઈ શાંતિ ન થાય સમજવાનું તમારા ઘરમાં આ પરિસ્થિતિ તમારે લાવી હોય એક જ જણાને બોલવાનું પછી વારા પાડજો અઠવાડિયું તમારે બોલવાનું પછી અઠવાડિયું આપણે બોલવાનું જ નહીં પછી આપણો વારો આવે ત્યારે બોલી દેવાનું પ્રોબ્લમ ન થાય આમાં ટૂંકમાં પતી જાય બોલવું લેવું દેવું તો પડે ભાઈ એ તો થાય જ સંસારમાં કે વાસણ તો ખખડે જ ન ખખડે પણ એક જણા જ્યારે બોલતા હોય ત્યારે બીજાએ શાંતિથી સાંભળવું અને બીજા બોલવાનો વારો આવે ત્યારે પહેલાંય શાંતિથી સાંભળવાનું એટલે સમાધાન થઈ જાય પતી ગયું આટલું જ હોય એટલે તમે બોલતા નથી એટલે સાસુબાને થઈ ગયું કે આવા સુધરી ગયા તો ઓછું થઈ ગયું લ્યો આમ સમાધાન થાય એટલે બે ગરમ છેડા હોય તો ધડાકા બોલે એમ પતિ પત્નીમાં પણ એવું પતિ બોલે પત્નીએ શાંત રહેવું ક્યારેક પત્ની બોલી જાય એવું થોડું છે આ તો કળિયુગ છે ભાઈ અને કેવું પડે હા આ ગમે એમ સ્વતંત્ર ઘૂમતા હોય અને કાંઈ ઘરની વ્યવસ્થા ન હોય ને ખબર પડતી હોય તો બે શબ્દો કેવા પડે ત્યારે આમણે પણ શાંતિથી સાંભળી લેવું પડે અત્યારનો સમય છે ભાઈ પછી એમ કે આ સતયુગમાં તો અનસુયા ઓહ એ હિમયલું છે રૂવાડું એમ કહેવાય પણ એ સતયુગ હતો બાપા અત્યારે સમય બદલાઈ ગયો જમાનો આખો બદલાઈ ગયો ટેકનોલોજીઓ બદલાઈ ગઈ આ બધા મીડિયાના સાધનો બદલાઈ ગયા તમે બાદતા ને કોક બારીમાંથી વિડીયો ઉતારશે તો આખામાં બધું ક્યાંયનું ક્યાંય પોક્ષ એના કરતા શાંતિથી રહ્યો સાચું ખોટું આમ છે તારે લ્યો એટલે પતિવ્રતા નારી ક્યારેય પણ પોતાના પતિની સામે ક્રોધ કરીને બોલે નહીં મધુર વચન બોલે પ્રેમથી બોલે હાથ જોડીને બોલે હે સ્વામી દેવ હે સ્વામી હે પતિદેવ એમ કે કે બચન સુનાવે રખે ધર્મ પતિ હી રખાવે પ્રેમથી બોલે એમની સાથે સ્નેહ રાખે બોલે ને ત્યારે પણ હેતથી બોલે ક્રોધથી નહીં અને બીજું ખાસ પતિ જે ધર્મ રખાવે એ રાખે પોતાની જાતે નો પછી ગ્રંથિઓ બાંધી દે મને તો આમ જ ફાવશે હું તો આમ જ રહીશ હું ક્યાં ખોટું રહું છું આમાં શાસ્ત્રમાં લખ્યું છે એમાં તોય પણ ત્યારે શાસ્ત્રને પણ એક બાજુ મૂકી અને પતિ કે એ ધર્મ માનવો પણ સાચું હોય તો એમાં પાછું વિવેક રાખવો આગળ કહેજો પતિ આજ્ઞાશે પાપ કરહી પુનિ પ્રભુ ભક્તિ નહીં પર લ્યો હા પતિ એમ કે આ બે ધર્મ છે પણ આ તમે હમણાં ના કરશો આ પાડો વ્રતમાં એવું હોય કે એમ કે ભાઈ મારે વ્રત કરવું છે ધારણા પારણા પતિ કે નથી કરવું એક ટાણા કરો તો ભાઈ ટાણા કરવા પણ પછી ધારણા પાણાનો બહુ ડોડ રાખવો નહીં બહુ હઠ રાખવી નહીં આમ કે છે પણ જે ધર્મ છે પતિવ્રતાના પોતાના ઈ જાય ભગવાને આપેલી સૂચિતા કહેવાય ને પવિત્રતા ઈ જાય એવું કદાચ પોતાનો પતિ શીખવાડે ને તોય પણ ઈ માર્ગે ન જવું હા હિંસા કરવાનું શીખવાડે ખોટું બોલવાનું શીખવાડે અનિતિ કરવાનું શીખવાડે પાપ કરવાનું શીખવાડે એવું પતિવ્રતા નારી પોતાના પતિનું વચન પણ ના માને સતીગીતા આપણે મુક્તાનંદ સ્વામી પેલી સતીગીતા લખીને એમાં લખ્યું છે પોતાનો ધણી અધર્મ અધર્મી હોય ભગવાનથી વિમુખ હોય તો એનો ત્યાગ કરવા વાંધો નહીં પાપ નથી ભગવાનથી વિમુખ હોય તો છોડ દેવો તો એમાં કોઈ દોષ નથી બીજું એ કીધું પણ પુનિપ્રભુ ભક્તિ નહીં પરહરી આટલું તો કરે આટલી એની પતિવ્રતાની ભક્તિ પોતાના પતિ પ્રત્યે કરે છે બધી જ સેવા કરીને રાજી રાખે છે પણ પતિ એમ કે આ ઠાકોરજીની સેવા બંધ કરી દે આ રોજ ઉઠીને ઘંટડી ખખડાવાનું બંધ કરી દે આ બધું આ આ બધું દમ બમ બધું બંધ કરી દે હું જ હું જ પરમેશ્વર છું પછી એની હું જરૂર તારે તો એ કદી ન માનવું ઠાકોરજીની તો સેવા નિત કરવી શણગાર કરવા થાળ કરવો એમને જમાડીને પછી પતિને જમાડવા સીધે સીધા નહીં જો એ ભક્તિ કીધું ભક્તિ છોડાવે પોતાનો પતિ તો એ ક્યારેય છોડવી નહીં ક્યારેય પરહરવી નહીં આ બધા વિવેકો છે સતીકો મહિમા વેદ આવી જે પતિવ્રતા નારી છે એનો મહિમા વેદ પણ વખાણે છે ગંગા સ્વયં પવિત્ર પાવની ભગવાનના ચરણમાંથી પ્રગટ થયેલી ગંગા પણ આવી સતી નારીઓની ચરણરજ માથે ચડાવે છે સત્પુરુષો પણ આવી પતિવ્રતા નારીની ચરણ જ માથે ચડાવે છે એને વંદન કરે છે હા ભગવાન પણ એને ત્યાં જન્મ લેવાની ઈચ્છા રાખે છે જીહી કુલ મેં પતિવ્રતા કુળ ધન્ય કહાવે આહા જેના કુળમાં આવી પતિવ્રતા નારી જન્મે છે એના માત પિતાનું કુળ ધન્ય છે એની કેટલી પેઢીઓનો ઉદ્ધાર કરી નાખે છે પતિવ્રતા નારી કેટલી પેઢીઓનો ઉદ્ધાર કરે છે હા કેટલાયનું કલ્યાણ કરે છે પતિવ્રતા નારી પોતાના ધણીના જેટલા રૂવાડા અને એનાથી કેટલા લાખો ગણો ગુણી નાખો ને એટલા વર્ષો સુધી સ્વર્ગનું સુખ ભોગવે છે પતિવ્રતા નારીનો મહિમા પરંપાર છે જાનત જગમે સતી સુજાના પતિવ્રતા સમ ના આના દુનિયામાં પતિવ્રતા સિવાય શાસ્ત્રોમાં પતિવ્રતા ધર્મ જેવો કોઈ બીજો ધર્મ નથી એટલા માટે જ બધાય દેવતાઓ ઈશ્વરો પણ એની વંદના કરે છે એની સ્તુતિ કરે છે એનો જય જયકાર કરે છે હા કારણ કે પતિવ્રતાનો ધર્મ બહુ ઊંચો છે અને બહુ કઠણ છે પોતાનો પતિ માર મારે ગાળો દે ગમે એમ કરે તોય પણ પતિનો ત્યાગ ન કરે ગમે એવું અપમાન કરે તો પણ ત્યાગ ન કરે અને અત્યારે ચાલે આ કળયુગમાં તો ચાલે અને એટલું સહન કરે તો તેમાં સાક્ષાત ઈશ્વરનો જ વાસ હોય હે એ સાક્ષાત હાલતું ચાલતું ભગવાનનું સ્વરૂપ જ કહેવાય ને હા એ તો અક્ષરધામના ધામના મુક્ત કહેવાય સહન શક્તિ છે આ તો ભાઈ પછી તો એના વખાણ થાય જ ને એટલે કીધું જાન તો જગમે સતી સુજાના પતિવ્રતા સમ ના આના પતિવ્રતા વ્રત વનિતા ધરહી પ્રભુતિહી પૂર્ણ મનોરથ કરહી પ્રતિવ્રતા નારી આવી જે પતિવ્રતા જે સ્ત્રી પતિવ્રતાના ધર્મને ધારણ કરે છે ત્યારે એ પતિવ્રતા નારીના તમામ પ્રકારના મનોરથ ભગવાન પૂરા કરે છે બધી ઈચ્છા એમની પૂરી કરે જે માગે તે આપે હા એક પતિવ્રતા નારીની અરુંધતી કે કોણ સાંડિલીની કે કોઈનો પતિ દેહ મૂકી ગયો હતો પછી જમના દૂતો લેવા આવે તો ઈ એન પાસે બેહી રહ્યા બસ હવે તો મારો પતિ જીવતો થાય પછી જ હું અહીંથી ઊભી થયા સાવિત્રીને સાવિત્રી આમાં નામ લખ્યું છે સીતા સાવિત્રી પુની શાંડલીની મેના નામ અનસુયા અરુ અરુંધતી સતરૂપા સતી વામ સાવિત્રીને બોલો તે પાછો લાવો પાછો જીવતો કર્યો બોલો પતિવ્રતા નારી પોતાના મૃત પ્રાય દેહ પતન પતિનો હતો એમાં પાછા પ્રાણ પૂરા આ પતિવ્રતા નારીનો પ્રભાવ છે એ નામ લેખા છે ઘણા સાવિત્રી સાંડિલીની મેના અનસુયા અનસુયાની કથા તો અદ્ભુત છે પતિવ્રતા આવતીકાલ લઈશું ટાઈમ થઈ ગયો છે ઘણો એટલે કથાને વિરામ કરીએ હજી થોડી કથા કાલ પૂરતી ચાલશે હજી પતિવ્રતાની તો આપણે આગળ શ્રવણ કરીશું અત્યારે કથાને વિરામ બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવીરમ ભક્તિધર્માત્મજ વાસુદેવ હરી માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની જય જય સ્વામિનારાયણ